આખરે આજે આની પૂર્ણાહુતિ થઈ હોય તેવું લાગી રહ્યું છે અને ત્યારે જ જોવાનું એ રહે છે કે આ રાષ્ટ્રીય દરજ્જો શું ખરેખર આ કરમસદને મળશે સરદાર પટેલની ભૂમિને રાષ્ટ્રીય દરજ્જો મળશે કે કેમ તે દરેક વાતો કરવાની છે આજની આ ચર્ચામાં તો આજે આ ચર્ચા વિશે જોડાઈ ચૂક્યા છે આપણી સાથે મનહર પટેલ કે જેઓ કોંગ્રેસના નેતા છે ડોક્ટર હરિદેસાઈ કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને રેશમા પટેલ કે જેઓ ભાજપના નેતા છે ત્રણ સ્વાગત છે સ્ટુડિયોમાં હરિભાઈ જે રીતે આ એક મુદ્દો સામે આવ્યો હતો અને છેલ્લા ત્રણ દિવસથી આ જન આંદોલન સામે આવ્યું હતું જે રીતે વેપાર ધંધો દરેક લોકોએ ઠપ રાખ્યો હતો અને આ જન આંદોલન પૂરેપૂરું આગળ વધી રહ્યું હતું ત્યારે આજે પારણા કરવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે આ રાષ્ટ્રીય દરજ્જો આપવા માટે સરકાર વિચારશે અને સરકાર આની ઉપર ખરેખર પગલાં લેશે અને આ સમગ્ર એક આંદોલન પર તે ઉપરાંત સરકારે જે રીતે આજે વાત કરી છે તે બંને ઉપર આપ આજે શું કહેવા માંગુ છું પહેલી વાત તો એ છે કે આખો દેશ જે છે એ સરદાર સાહેબનો ઋણી છે ઓકે કરમસદ એટલે સરદાર સાહેબનું વતન નડિયાદ સરદાર સાહેબનું જન્મસ્થળ દેસાઈ વગો અને કરમસદના લોકોને જ નહીં આખા દેશને સરદાર સાહેબનું ગૌરવ છે હવે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલની અંદર વારંવાર એમણે ભાષણો કર્યા છે માગણી કરી છે બે હજાર બેથી થી માંડીને બે હજાર છથી થી માંડીને બે હજાર દસથી થી માંડીને એ વડાપ્રધાન થયા ત્યાં સુધી એમણે પોરબંદર ગાંધીનગર અને કરમસદ એને રાષ્ટ્રીય દરજ્જો અપાવવાની માગણી જો નેશનલ કાઉન્સિલમાં અથવા તો સરકાર કેન્દ્ર સરકારને લખેલા કાગળોમાં કરી હોય તો મને એવી અપેક્ષા સાહજિક રીતે રહે ને કરમસદવાસીઓને પણ એક ભાવનાત્મક સંબંધ હોવાને કારણે રહે કે એ જેવાને વડાપ્રધાન થશે કરમસદને રાષ્ટ્રીય દરજ્જો મળશે અને એના જે એમના વિકાસના જે લાભ થાય છે એ રાષ્ટ્રીય દરજ્જો મળવાને કારણે એ કરમસદને મળશે મારે તો હજુ તો આજે ધારો કે પારણા થયા છે ગઈકાલ સુધી તો ભારતીય જનતા પાર્ટીના મારા મિત્રો જે પ્રદેશના પ્રમુખ છે એ તો કરમસદ વાસીઓના ઉપવાસની ટીકા કરી રહ્યા હતા પણ નરેન્દ્ર મોદી કેટલા ચોક્કસ છે કે કર્ણાટકની ચૂંટણીમાં હતા અને છતાં એમણે ત્યાંથી મુખ્યમંત્રીને ફોન કર્યો અને મુખ્યમંત્રીએ સૂચના આપી એટલે ભાઈ જીતુ વાઘાણીએ બારડોલીથી દોડતા દોડતા કરમસદ આવીને એમના પારણા કરાવવા પડ્યા અને પારણા કોના કરાવ્યા કે જે જૂના જનસંગી છે જે નવા સંગી જનસંગી થયેલા નહીં પણ જગદીશભાઈ પટેલ મારા હું ત્યાં ચારુતર વિદ્યામંડળમાં રહ્યો ત્યારે છે ને જમીર પટેલના પિતાશ્રી એ બાયપાસ સર્જરી થયા છતાં આ ઉપવાસમાં બેઠા હતા અને જીદ લઈને બેઠા હતા એટલે એમને તો ગઈકાલે મેં પણ ખૂબ વિનંતી કરી હતી કે તમે ઉપવાસ ન કરો પણ આજે સ્ટુડિયોમાં આવતા પહેલા પણ મેં એમની સાથે વાત કરી અપેક્ષા કરી છે કે વડાપ્રધાનની સૂચનાથી જે આજે આ પારણાનો અંત આવ્યો છે આખરે જ્યારે વાત કરીએ કે આંદોલન ચાલુ હતું ત્યારે જ ભાજપના નેતાઓ દ્વારા જ આંદોલનને વિરોધ કરવામાં આવતો હતો અને આખરે આ પારણા પૂરા કરવામાં આવ્યા છે જે રીતે વાત કરી હરિભાઈ કે નરેન્દ્ર મોદી તરફથી એક ક્યાંક પોઝિટિવ ઇશારો મળી રહે તે માટે જ આંદોલન હતું અને જે રીતે બે હજાર બેથી લઈને નરેન્દ્ર મોદી દ્વારા પણ કરમસદને ગાંધીનગરને અને પોરબંદરને એક રાષ્ટ્રીય દરજ્જો મળી રહે તે માટે લડત તેમણે પણ ચલાવી છે તો શા માટે પીએમ બન્યા પછી ચાર વર્ષ થઈ ગયા શા માટે આ નિર્ણય પહેલાં આવ્યો કુશલભાઈ પહેલાં તો એ વાત વાત હું કહેવા માગું છું કે કોઈ આંદોલનની ટીકા નથી કરી કારણ કે જે લોકો આંદોલન કરી રહ્યા હતા એ સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં કરી રહ્યા હતા એની એને માન અપાવવા માટે કરી રહ્યા હતા અને હંમેશા ભારતીય જનતા પાર્ટીની અને સરકારની લાગણી એમની સાથે રહેવાની છે કોઈપણનું એવું કોઈ સ્ટેટમેન્ટ નથી આવું કે જેની ટીકા કરતું હોય એટલે હંમેશા એમની સાથે લાગણી રહેલી છે અને એ જ લાગણીના ભાગરૂપે આજે એ આમણા ઉપવાસનો અંત આવ્યો છે વાત રહી સરદાર વલ્લભભાઈ પટેલના કરમશદને રાષ્ટ્રીય દરજ્જો આપવાની તો સો ટકા હું તમારી વાત સાથે સહેમત છું કે આપવું જ જોઈએ કારણ કે જ્યાં એમની એમને પોતાનું જીવન ગુજાર્યું છે જે આટલા મહાન વ્યક્તિ બની ગયા છે જેને આપણે ભારત રત્ન કહીએ છીએ આ દરેકના સ્મરણો ત્યાં સિંચાયેલા છે તો એને ચોક્કસ આપણે માવજત કરવી જોઈએ અને એ જ માવજતના ભાગરૂપે ઘણી બધી પ્રોસેસ પણ આગળ થઈ જ ચૂકી છે ગુજરાત સરકારને મોદી સાહેબ શ્રીએ સૂચના પણ આપી દીધી છે જે પણ પ્રોસેસ કરવાની છે કરી દીધી છે એ લોકોએ પાણા કરીએ પહેલાંની કરી દીધેલી છે બીજી વસ્તુ હું તમને કહેવા માગું છું કે સરદાર વલ્લભભાઈને સન્માન આપ હોય તો એનું એક ઉદાહરણ હું તમને આપું છું અને બધાના મોઢે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું તો આટલું બધું જ્યારે સરકારશ્રી કરતા હોય માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરતા હોય ગુજરાતની સરકારશ્રી કરતી હોય ત્યારે હું એવું માનું છું કે સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનના જન આંદોલનને સમર્થન પણ આપવું જોઈએ અને એમને એમની જે માંગણીઓ છે ને પૂરી પણ કરવી જોઈએ પરંતુ રાજકીય મુદ્દો ના બનાવવો જોઈએ ઓકે તો જે રીતે રેશમા પટેલે કહ્યું કે રાજકીય મુદ્દો ના બનાવવો જોઈએ મનર પટેલ

પહેલી તો વસ્તુ એ કે જીતુભાઈ વાઘાણીએ કોઈ પણ શબ્દ પ્રયોગ કરતા પહેલાં ત્રણ વખત વિચારવું જોઈએ કે કઈ બાબતની કરી રહ્યા છે તમે કદાચ મીડિયા સામે સાંભળ્યા હશે શબ્દો એના અને જે શું કીધા છે એ હું પણ સાંભળું છું અને મેં પણ સાંભળ્યા છે મુદ્દો મુદ્દો એ છે કે જ્યારે આપણે ભાઈ વાત કરી વાત કરી હરિભાઈએ એની સાથે હું સંપૂર્ણ સંમત અને સુર પુરાવું છું એટલે હું વાતને રિપીટ નહીં કરું જે મારા શબ્દ એ એ શબ્દ એમના છે એ જ શબ્દો મારા છે સરદાર સાહેબને અન્યાયની વાતો અને જે કંઈ વાત થઈ એ ભૂતકાળની અંદર ઘણી બધી ચર્ચાઓ અને ઇતિહાસના પાના આપણે અહીં નહીં ફોડીએ પણ આ કરમસદ ગામના જે વરિષ્ઠ ગામ આજે જે પારણા કર્યા એની અત્યારની દસ મિનિટ પહેલાંની મારી પાસે એક મેસેજ આવ્યો કે આ ગામની અંદર જે પારણા કર્યા તો આનંદ હોય ઉલ્લાસ હોય આ ગામ આજે અત્યારે કરફ્યુના રીતની અંદર પરિસ્થિતિમાં આ જોવા મળે છે અત્યારે અત્યારે આજે સ્થિતિ ગામમાં આનંદ નથી તમે જો એક ખુશીથી માહોલથી તેમાં પારણા કરાવ્યા હોય તમે હમણાં એક શબ્દ પ્રયોગ કર્યો હરિભાઈ પણ એક શબ્દ પ્રયોગ કર્યો ત્યાંથી ફોન આવ્યો સીએમ ઉપર અને સીએમ તો ફોન ગયો જીતુભાઈને દોડતાકને ત્યાં ગયા આ વસ્તુની અંદર આપણને વાસ્તવિકતાના દર્શન નથી થતા જ્યાં ઇમોશન્સના દર્શન નથી થતા ગામ પ્રત્યેની લાગણીના ભાવના અને સરદાર સાહેબની પ્રત્યેની આમની એ ભાવનાની વાતને એના ઇશ્યુ બાબતની આ નથી થતું કંઈ આ વસ્તુ નથી એટલા માટે થતું કે તમારી પાસે પ્રશ્નો જે પડ્યા હતા એ કાલ સવારના નહોતા તમે બાવીસ પચીસ વર્ષથી અહીંયા હતા એ વખતના પ્રશ્નો છે જ્યારે તમે આ પ્રશ્નોની સામે તમે આંખ મીચામણા કર્યા છે બિલકુલ રીતે આંખ મીચામણા કર્યા છે ત્યારે આ પ્રશ્નો ઉજાગર થયા અને એ સંસ્થાએ ભાઈ કુશલભાઈ મારે આપને કેવું છે એ સંસ્થાએ 2004 બે હજાર ચાર થી માની અત્યાર સુધીમાં માં પાંચ થી દસ પત્રો લખ્યા છે સરકારને

સરદાર સાહેબ નું સંસ્થાની જે સ્થાપના કરી છે એ સ્થાપના કોને કરી સ્થાપના કોને કરીને કરી તમે મને જણાવો ને

એ પત્રોનો એમણે એકનોલેજમેન્ટ પણ નથી કર્યું આ એક આ કરમસદવાદીઓની વાત છે બીજું બેનને ખબર હોવી જોઈએ કે હું ત્યાં દેશની પહેલી સરદાર પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો ડાયરેક્ટર રહ્યો છું સરદાર પટેલ સ્ટડીઝ જે એમફિલ અને પીએચડી કરનાર એટલે મને ખ્યાલ છે સરદાર પટેલ છો તમે તો માન સન્માન આપીએ છીએ એટલે

આ ઉપવાસ છે ને તોડાવીને એના પાલના કરાવવાનું તાત્કાલિક ધોરણે કરવામાં આવ્યું બાકી ગઈકાલ સુધી કેમ કોઈ ન ગયું ત્યાં આગળ ગઈકાલે તો હું પણ જગદીશભાઈની સાથે વાત કરી રહ્યો હતો હું એમને વિનંતી કરી રહ્યો હતો કે ભાઈ મહેરબાની કરીને તમે ઉપવાસ છોડો ગમે તેમ કરીને જેને સરકારને કહો કે એમ કે હવે કોઈ મુદ્દો કાઢો અને આજે છે ને જે ઉપવાસ છોડ્યા છે હું તો એમ છું બેન કે હું પોઝિટિવલી વાત કરું છું કે સરકારે જે વચન આપ્યું છે ત્યાં આગળ આજે કરમસદ વાસીઓને એ વચનનું પાલન કરે મેં પહેલેથી એજ કહ્યું કે સરકારની લાગણી કરમસદ વાસીઓ જોડે છે મેં ક્યારે એવું નથી કીધું અને સરકારશ્રીનું પણ એક પણ એવું નિવેદન નથી ના તો કોઈ એવું નેતાનું નિવેદન છે કે જે અગેન્સ્ટમાં હોય તમે વાતની શરૂઆત જ એવી નેગેટિવ કરી દો છો કે જાણે જનતાને તો એવું લાગે કે બધું વિરોધમાં થઈ રહ્યું છે કેમ નહીં સરદાર વલ્લભભાઈ પટેલ સમગ્ર ભારત દેશના રત્ન છે એનું માન સન્માન ના હોય દરેકે દરેકને હોય છે એટલે મારો એક જ મુદ્દો છે કે જે માંગણીઓ છે માંગણીઓ સ્વીકારવી જોઈએ ને અને સરકારશ્રીએ સ્વીકારી છે અને એના માન સન્માન અને જે આપણે ભૂતકાળની વાત કરીએ છીએ તો કોંગ્રેસના મિત્રએ જ વાતને ખોડી એમને ઇતિહાસ વાગોળ્યો એમણે માન અપમાનની વાત કરી અને મેં બોલતા પહેલાં પણ કહ્યું કે મને શબ્દો કાઉન્ટર કરતા પણ સંકોચ થાય છે કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલના નામની રાજનીતિ નહીં કરવી ઓકે મનેરભાઈ હવે જો કદાચ સરકાર નિર્ણય લેશે અને રાષ્ટ્રીય દરજ્જો જો મળી જશે તો કોંગ્રેસની આગળની વાત અને એ વિશે આપનો શું કહેવું નહીં અરે ખુશ થવા જેવી વસ્તુ છે એ એ મારો મુદ્દો મારો મુદ્દો એ છે બેને એનો ઇતિહાસ ને ભૂગોળ કીધી એ વિષય સાથે એટલી જ લાગણી અમારી છે પ્રશ્ન એ નથી પ્રશ્ન એ છે કે પંદર સત્તર વર્ષથી આ સંસ્થા તમને પત્ર લખે છે એના પત્રના પુરાવા અમારી પાસે છે એ પછી તમે આજે એને ઉપવાસ ઉપર ઉતરો છે જેના બાયપાસ સર્જરી કર્યા એવા વરિષ્ઠ આગેવાનો અને એ પણ જનસંઘ અને સંઘ સાથે સંકળાયેલા લોકો ઉતરે છે ત્યારે એ પણ લાગણી તમે નથી સમજી શકતા એટલે મારો પ્રશ્ન તમારી બોલવાની લાગણી હોય તો હું સ્વીકાર્ય છે પણ વાસ્તવિકતા અને પ્રેક્ટિકલ તમારી સરકારે પંદર વર્ષ સુધી આંખ મીચામણા કર્યા મેં એ જ વાત કરી બીજી કઈ વાત નથી કરી મને મનરભાઈ લાગે છે કે બંને સરકાર દ્વારા આંખ મીચામણા હોય એવું લાગી રહ્યું છે કારણ કે કોંગ્રેસ જે વખતે કેન્દ્રની અંદર હતી તે વખતે પણ આંખ મીચામણા થયવાય હોય હરિભાઈ આવો આ બંને વસ્તુ બંને સરકાર દ્વારા થઈ હોય ભાજપ નહી એબ્સોલ્યુટલી ભાજપનો વાગ તમારી કુશલભાઈ તમે જે વાત કરી રહ્યા છો એ સાચી વાત છે સરદાર સાહેબની આ વાતમાં કેન્દ્રમાં કોંગ્રેસ હતી ત્યારે એને પોરબંદર ને ને મહાત્મા ગાંધીના એમણે છે માન્યતા આપી રાષ્ટ્રીય દરજ્જાની પણ એ જ વખતે કારણ કે નરેન્દ્રભાઈએ ત્રણ ની માગણી કરી હતી પોરબંદર ગાંધીનગર પોરબંદર ગાંધીનગર અને કરમસદ આ ત્રણ ની વાત કરી હતી એમાંથી માત્ર પોરબંદરને આપ્યું પોરબંદર ને આપ્યું આપણે વેલકમ કરીએ બીજું તમને નવાઈ લાગશે કોંગ્રેસનીના પાસામાં એક બહુ સારી વાત પણ જાય છે જ્યારે દિનશા પટેલ જે આપણે શાહીબાગમાં જે સરદાર પટેલ મેમોરિયલ નેશનલ મ્યુઝિય નેશનલ મેમોરિયલ છે એના ચેરમેન છે અને કેન્દ્રમાં જ્યારે મંત્રી હતા ત્યારે મનમોહન સિંહની સરકારે વીસ કરોડ રૂપિયા એ સૌથી પહેલાં આ નેશનલ મેમોરિયલ સરદાર પટેલના નેશનલ મેમોરિયલ માટે આપ્યા એમાંથી ત્રણ કરોડ એમણે કરમસદના મેમોરિયલને ફાળવ્યા આ આ છે ને આની નોંધ આપણે લેવી પડે અને ગુજરાત સરકાર ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટી હતી ત્યાં સુધી આ મેમોરિયલ શાહીબાગના મેમોરિયલના મેન્ટેનન્સ ના પૈસા પણ મળતા હતા એ આજ દિવસ સુધીની કેશુભાઈ પછીની કોઈ સરકારે આપ્યા નથી નરેન્દ્રભાઈની સરકારે પણ નથી આપ્યા હવે રેશમાબેન બેન શું ક્યાં માંગો છો આપ હું તો તમને એ જ કહેવા માંગુ છું કે જે પણ સંસ્થાઓ બની છે જે આપણા ભારતના રત્નોની હિફાજત કરવા માટે ચાહે પોરબંદરની વાત હોય કરમસદની વાત હોય કે ગાંધીનગરની વાત હોય દરેકમાં પોઝિટિવ એટીટ્યૂડ દરેકે રાખવો પડે છે સંસ્થાઓ અને સરકારશ્રી વચ્ચેના લેવડ દેવડનો જે જે પણ ઇતિહાસ છે એ ઇતિહાસ તો કદાચ આપણે એટલું પ્યોરલી જાણી પણ ના શકતા હોય પરંતુ મને એટલી ખબર પડે છે કે જે પણ માંગ છે કે ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલના કરમસદને રાષ્ટ્રીય દર્જો મળવો જોઈએ ને એને સ્વીકારવું જોઈએ ને એ સરકારશ્રી સ્વીકાર્યું છે તો રેશમાબેન પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે શા માટે ત્રણ દિવસ રહીને સ્વીકારવામાં આવ્યું શા માટે કે જયારે જન આંદોલન ત્રીસ તારીખથી સ્ટાર્ટ થઈ ગયું જો ખરેખર આની પર નિર્ણય લેવા જેવો તો ભાજપ પણ આના માટે પ્રયત્ન કરી રહી હતી તો જે વખતે મુદ્દો સામે આવ્યો કે તરત તેની પર પગલા કેમ ના થાય એ મોટો એક પ્રશ્ન સામે આવ્યો નહીં કુશલભાઈ એવી વસ્તુ નથી હોતી જ્યારે આંદોલન કરવાનો દરેકને કોઈ પણ વિષય ઉપર અધિકાર હોય છે બરાબર આંદોલન કર્યા પછી એક દિવસ બે દિવસનો સમય તો સ્વાભાવિક રીતે જતો હોય છે ત્યાં પ્રયત્ન પણ થતા હોય છે અને સાંસદશ્રી જે ભાજપના છે તે પણ ત્યાં ગયેલા છે એટલે પ્રયત્ન નથી થયા એ લોકોને સંતોષકારક રીતે વાત નથી કરી એવું નથી પરંતુ એક પરિણામ આવવાનો સમય તો જે ત્રણ દિવસ પછીનો હશે એટલા માટે આપણે એમ કહી શકીએ કે ત્રણ દિવસ પછી એમનું એક રિઝલ્ટ આવ્યું પરંતુ એક સકારાત્મક રિઝલ્ટ આવ્યું છે એ આપણે જોવું જોઈએ શું કામ એ પહેલા દિવસે ન આવ્યું શું કામ એ બીજા દિવસે ન આવ્યું એનો કોઈ વાતનું અહીંયા કોઈ મહત્વ નથી મહત્વ છે કારણ કે જો બે હજાર બે થી જ આ મુદ્દો આપણે મૂકી રહ્યા હોય અને એ મુદ્દા પર જ્યારે કામ કરવાનું હોય અને ક્યાંક પ્રજાની આ માંગ જો ફરી વખત સામે આવતી હોય તો એના માટે ત્રણ દિવસ લગાડવાની જરૂર નથી કારણ કે આપણે વર્ષોથી આ માંગ આપણે કરી રહ્યા છે તો એટલે મહત્વ ગણાય છે કે ત્રણ દિવસે લીધું ડિસિઝન કે પછી ફર્સ્ટ ડે પર લઈ લીધું એટલે આ મહત્વ ગણાય છે રેશમાબેન મનરભાઈ આપ શું કે માંગો છો કે જરૂરથી ચલો આપણે એવું વિચારી લઈએ કે સરકાર દ્વારા પોઝિટિવ નિર્ણય લઈ લીધો અને આ પોઝિટિવ નિર્ણયને લઈને તેની પર અને આમાં હજુ લેખિતમાં કશું નથી આવ્યું લેખિતમાં નથી આ મૌખિક જ ચાલે છે હજુ સુધી લેખિત અપાવવું જોઈએ ઓકે મારી વાત એક એક હૃદય દ્રાવક વાત તો એ છે આ ઘટનાની અંદર કે આપે કોઈએ નોટ કરી હોય કે ન કરી હોય મને ખ્યાલ નથી પણ ત્યાં એ સ્મારકની અંદર દાનપેટી એક રાખવામાં આવી છે સાહેબ તમે મારે આ શબ્દ બોલતા પણ મને એવું લાગે છે કે મારે આમે બોલી અને જનતાની સામે મૂકતા પણ મને ગભરાટ લાગે કે સરદાર સાહેબના જે જે સ્મારક છે જ્યાં એનું જન્મ સ્થળ છે એ હાઉસની અંદર દાનપેટી મૂકવા માટેનો પ્રશ્ન શું હોય કે એને નાણાંની જરૂર છે એવું બતાવવા માગે છે એ સંસ્થાને કોઈ નાણાં નથી દેતું એવું બતાવવા માગે છે આજે જો પંદરસો કરોડ રૂપિયા પંદરસો કરોડ રૂપિયાની અંદર ભારતીય જનતા પાર્ટી ચાર વર્ષની અંદર એ પોતાનું દિલ્હીની અંદર હાઉસ ખડું કરી શકતા હોય અને આપણે એક બાજુ ગૌરવ લેતા હોય કે પંદર તો આ સંસ્થા માગતી

મદદ જે પણ એનાથી શક્ય કરેલું છે અને શા માટે તમે અત્યાર સુધી સુધી શું કામ નથી મૂકી જનતા પાર્ટી અને કોંગ્રેસે બંને જણા આપણને જાહેર માં માધ્યમ થી એવી ખાતરી આપે કે ભાઈ કાલે છે ને જઈને દાનપેટી ત્યાંથી દૂર કરાવીશું અને એને એને મેન્ટેનન્સ માટે જે કઈ ગ્રાન્ટ આવે તમે બંને જણા કોંગ્રેસ હોય કે બીજેપી હોય મને લાગે રેસ્ટ જે માન સન્માન અને જે પણ આપ્યું છે તમારી સામે છે એટલે તમે નહીં જે પાવર મારા હાથમાં ના હોય જે વસ્તુ જે ફંડ ફાળવવાનું જે પણ આપવાનું કાયદાકીય રીતે મારા હાથમાં નથી કુશલભાઈ તો એને પ્રયત્ન કરી બાકી અહિયા તમે એમ કેતો હોય કે બાહેન્દ્રી આપો આ કરી નાખો કારણ કે હું સરકાર નથી હું સરકાર નથી

આવનારા કેટલા સમયની અંદર ભાજપ સરકાર અપાવી શકશે કારણ કે શું માત્ર એક નિવેદન આપી દીધું કે પછી એની પર કેટલો સમય લાગશે અને જો કદાચ વધારે સમય લાગશે તો કોંગ્રેસ દ્વારા પણ વિરોધ સામે આવશે પાછો જન આંદોલનનો સમૂહ સામે આવશે શું કહેવા માંગો છો રેશમાબેન કુશલભાઈ કોઈ પણ નિર્ણય જ્યારે લેવાતો હોય છે અને સરકારશ્રી દ્વારા કોઈપણ વસ્તુની કમિટમેન્ટ આપવામાં આવતી હોય છે ત્યારે ચોક્કસ રીતે એના ઉપર પગલાં લેવામાં આવતા હોય છે અને એ કાર્યને આગળ ધપાવવામાં આવતું હોય છે અને હું તો તમને ત્યાં સુધી કહું છું કે ત્યાંના જ સાંસદનું નિવેદન છે કે સરકાર ઉપરથી કેન્દ્ર લેવલથી ગુજરાત રાજ્ય પાસે બધા લેટરોને જે પણ પ્રોસેસ છે આવી ગઈ છે હવે ગુજરાત લેવલથી એ પ્રોસેસ સોલ્વ થઈ જશે તો ચોક્કસ રીતે ટૂંક સમયમાં જ રાષ્ટ્રીય દર્જો મળી જશે અને આપણે સૌને આશા છે કે જલ્દીમાં જલ્દી મળે આજે મળતો હોય તો આપણે કાલ નથી કરવાની એટલે જે પણ પ્રોસેસ છે પ્રોસેસ માંથી પસાર થવા માટે આપણે પણ થોડોક સમય રાહ જોવી પડશે ઓકે મનરભાઈ એક વસ્તુ કહી રહ્યા હતા કે ત્યાં જે પારણા કરવાવાળા છે અને જેને પારણા કરી લીધા છે અને જેમને આંદોલનની અંદર જોડાયા હતા એ લોકોએ આવી સારી વસ્તુ સાંભળ્યા પછી પણ એ ક્યાંક દુખી હોય તેવું લાગી રહ્યું હતું મનરભાઈ કહી રહ્યા હતા એ મુદ્દો શું કહેવા માંગો છો મનરભાઈ વિશે નહીં હું અત્યારે પણ સ્ટીલ અત્યારે બોલું જ છું કે જે રીતે મને જે ત્યાંથી જે પ્રારણા કરનારા પૈકીના લોકોએ મને એક ફોન કર્યો જી અને એમનું કહેવાનું એમ છે કે સાહેબ અમે જે પારણા કેમ કર્યા એ અમારું મન જાણે છે પણ આ ગામની અંદર તમે કદાચ એવું માનો કે ભાઈ ટીવીના માધ્યમથી કે મીડિયામાં પારણા થઈ ગયા બધું સમૂહ સુરતું થઈ ગયું અને અમને કમિટમેન્ટ મળી ગયું વગેરે એવું કંઈ છે નહીં અમે જે પારણા કર્યા છે એ અમે અમારી અમારી પરિસ્થિતિ જો તમારે ટેલી કરવું હોય તો ગામની અંદર જો કંઈ પારણા થયા હોય તો માહોલ સારો હોવો જોઈએ અને સારો માહોલના નામે કોઈ ખુશી હોવી જોઈએ કે ગામ લોકોએ જે ઉપવાસ કરી પંદર પંદર વર્ષ સુધીની માંગણીઓ હતી પત્રો લખ્યા હતા તો સરકારના જે સુખદ સમાન સમાધાન થયું હોય તો એને ખુશી થઈ જોઈએ ખાલી પારણાના બે ગ્લાસ પાણીમાં લીંબુના

પોઝિટિવ એટલા માટે કે મને એક ધારો કે જેમણે ઉપવાસ આદર્યા હતા એમાં કાર્યકર્તા છે આમ તો સ્વયંસેવક છે બહુ જ જૂના એવા જગદીશભાઈ પટેલ એ તો બાયપાસ સર્જરી વાળા છે અને એમણે ઉપવાસ કર્યા અને સ્ટુડિયોમાં આવતા પહેલા પણ હું જગદીશભાઈની સાથે વાત કરી રહ્યો હતો એટલે અહીંયા આવ્યો ત્યારે પણ એટલે એ આશાવાદી છે આપણે બધા આશાવાદી છીએ બેનની પાસેથી 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 કે કોંગ્રેસની આપણે આપણે કમિટમેન્ટ એ લઈએ છીએ કે આ બાબતમાં જે કોઈ નિર્ણય કરાવવાનો હોય એ વિપક્ષ અને સત્તા પક્ષ એ સાથે મળીને કરે આપણે પોઝિટિવ સરદાર વિશે બધા ઠીક છે તો ધન્યવાદ મનહરભાઈ હરિભાઈ અને અમારી સાથે ચર્ચામાં જોડા બધા દશમી મિત્રો જે રીતે આજની આ ચર્ચા હતી અને ખરેખર આજે સારો નિર્ણય આવ્યો છે અને ખરેખર તેની પર સરકાર દ્વારા કેવા પગલા અને કેટલા ત્વરિત પગલા લેવામાં આવે છે તે પણ એક પ્રશ્ન છે પરંતુ ક્યાંક ત્રણ દિવસથી જે આજે ઉપવાસમાં બેઠા હતા જન આંદોલન પર બેઠા હતા આજે આ ગરમીની અંદરનું જન આંદોલન સમાપ્ત થવા પામ્યું છે અને પોઝિટિવ નિર્ણય જલ્દી આવે તેની જ બધા રાહ જોઈ રહ્યા છે અને વિપક્ષ અને સત્તા પક્ષ બંને સાથે મળીને કામ કરે એ પણ એક અગત્યની વસ્તુ છે દર્શક મિત્રો હાલની ચર્ચામાં આટલું જ ફરી વખત મળીશું એક નવા ટોપિક સાથે નવી ચર્ચા સાથે હાલ રજા આપશો નમસ્કાર